આગળ વાત કરીએ તો રાજકોટના રામેશ્વર પાર્કમાં 3 મહિના પહેલા વૃદ્ધાના આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે. નનામી અરજી અને સીસીટીવી ફૂટેજના આધારે પર્દાફાશ થયો છે. વૃદ્ધાએ આપઘાત નહીં પરંતુ તેમના પ્રોફેસર પુત્ર સંદીપ નથવાણીએ 4th માળેથી ફેંકી અને હત્યા કરી છે. આવ્યો હોત તો એ ધાબા પર પહોંચી ગયો હોત. ટોટલી જે સીસીટીવી ફૂટેજ, એની જે ટોટલ હિલચાલ છેલ્લા 1-2 મહિનાથી અમારી એની હિલચાલ ઉપર પણ નજર હતી, એના પરથી એક ચોક્કસ અમને ખ્યાલ આવી ગયો હતો કે ભાઈ આ જે અકસ્માત મોત છે એ શંકાસ્પદ છે અને આ કદાચ મર્ડર હોઈ શકે. 2 દિવસથી એની પૂછપરછ ચાલુ હતી અને એની પૂછપરછ કરતાં પોતે પણ એ કબૂલ કરે છે કે એના મમ્મીને એણે પોતે ઊંચકીને પાળી પર મૂક્યા હતા અને કોઈ જોઈ ના જાય એ રીતે દિવાલની નીચે બેસીને એના મમ્મીને પગેથી ધક્કો મારીને નીચે પાડી દીધા હતા. આ જે બનાવ છે ટોટલી એના આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ થયો છે. સગા દીકરા એની માતાનું મૃત્યુ નિપજાવેલું છે, એનો ગુનો દાખલ થયેલો છે. સંદીપના મમ્મીનું જે મેં જેમ કહ્યું એ પ્રમાણે બ્રેઇન હેમરેજ હતું. લગભગ એમણે પોતે બેડરિડન રહેતા હતા, ચાલી પણ શકતા નહોતા. બાથરૂમ એના માટે પણ એમના સપોર્ટની જરૂર પડતી હતી અને રોજે રોજની ઘરકંકાસ. એમના મધર બીમારીના કારણે થોડા ઇરિટેબલ રહેતા હતા અને એક બીજી દીકરી છે એમની જે અપરણિત છે, એટલે ઘરનો ઘરકંકાસ અને જે બીજા જે બધા ઇસ્યુ હતા સામાજિક, એના કારણે એમનો દીકરો પણ કંટાળી ગયો હતો અને એના કારણે એણે આ પ્લાન કરીને આ પગલું ભર્યું છે. વ્યવસાય શું કરતો હતો અને જે અત્યારે જે રીતે સામે આવ્યું છે શું? સંદીપ નથવાણી છે, મોદી ફાર્મસી કોલેજ છે આજીરામ ચોકડી પાસે, એમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની જોબ કરે છે અને અત્યારે હાલના તબક્કે એ છેલ્લા 36 કલાકથી પોતે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે છાતીના દુખાવા માટે. હાલ એની અટક કરવામાં આવી નથી. નનામી અરજી નહોતી મળી પણ કંટ્રોલ રૂમમાં એક જાગૃત નાગરિકનો ફોન આવેલો હતો કે આ જે અકસ્માત મોતનો બનાવ છે એમાં અમને મર્ડરની શંકા છે. અમને એ વાતની પહેલેથી જ થોડી શંકા હતી જ અને અમે છેલ્લા 15 દિવસ થી જ એના DVR અને CCTV ફૂટેજ ઉપર વર્કઆઉટ કરી રહ્યા હતા અને જે તે સમયે જ્યારે સંદીપને DVR અમે લોકો લેવા ગયા ત્યારે સંદીપનો આગ્રહ DVR પાછા ફિટ કરવાનો હતો જેથી કરીને જે CCTV ફૂટેજ છે ઓવરરાઈટ થઈ જાય. 15-20 દિવસ સુધી CCTV ફૂટેજ DVRમાં રહેતા હોય છે, પછી નવી તારીખોમાં જે CCTV આવતા જેમ ઓવરરાઈટ થતા હોય છે. એટલે કે એક સારી કામગીરી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને કરી, DVR પહેલેથી જ કબજે કરી લીધેલા હતા. એના આધારે છેક 27 સપ્ટેમ્બરના ફૂટેજ આપણે અત્યારે પણ મેળવી શક્યા અને ટોટલી જે આ લિંક કરી શક્યા ટાઈમિંગના આધારે. તો 3 મહિના પહેલા આ વૃદ્ધાની હત્યા કરવામાં આવી હતી ત્યારે તે પહેલા અકસ્માત હોય તેવું લાગતું હતું, પરંતુ હવે પોલીસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે તેના પુત્રએ જ પોતાની માતાની હત્યા કરી દીધી છે. 4th માળેથી ફેંકી અને સંદીપ નથવાણીએ પોતાની માતાની જ હત્યા કરી દીધી છે. માતાની સેવાથી કંટાળી અને પુત્રએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. તો પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને આખી એક ઘટના કેવી રીતે બની તે જણાવવામાં આવ્યું છે. 3 મહિના પહેલાના CCTV ફૂટેજ પોલીસે મેળવ્યા હતા અને કેવી રીતે પોતાના પુત્રએ જ માતાની હત્યા કરી દીધી તે સામે આવ્યું છે. 3 મહિના પહેલા વૃદ્ધાની હત્યા કરવામાં આવી હતી, તે વખતે અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ પોલીસને શંકા ગઈ હતી અને તપાસ કરવામાં આવતા ખ્યાલ આવ્યો હતો કે પુત્ર સંદીપ નથવાણીએ 4th માળેથી તેની માતાને ફેંકી અને તેની હત્યા કરી દીધી છે. તો માતાની સેવાથી કંટાળીને, ઘરકંકાસને કારણે કંટાળીને પુત્રએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. તો રાજકોટની આ ઘટના છે. રામેશ્વર પાર્કમાં વૃદ્ધાના આપઘાત કેસમાં આ નવો વળાંક આવ્યો છે. પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી અને આ ખુલાસો કરવામાં આવ્યો છે. 3 મહિના પહેલા બનેલી ઘટનાના CCTV ફૂટેજ પોલીસ દ્વારા મેળવવામાં આવ્યા અને આ સમગ્ર તપાસ દરમિયાન ખ્યાલ આવ્યો છે કે પુત્રએ જ તેની માતાની હત્યા કરી દીધી. 4th માળેથી માતાને ફેંકી અને તેની હત્યા કરી દેવામાં આવી. તો રાજકોટના રામેશ્વર પાર્ક વિસ્તારની આ ઘટના છે. 3 મહિના પહેલા વૃદ્ધાનો અકસ્માત થયો હોવાની વાત સામે આવી હતી, આપઘાત કર્યો હોવાની વાત સામે આવી હતી, પરંતુ હવે આખા એક કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી અને આ ઘટના અંગે ખુલાસો કરવામાં આવ્યો છે કે તેના પુત્રએ જ આ વૃદ્ધાની હત્યા કરી દીધી છે. 4th માળેથી ફેંકી, માતાને ફેંકી અને તેની હત્યા કરી દીધી છે.
તો કારણ જે જાણવા મળી રહ્યું છે પોલીસની તપાસમાં તે એવું છે કે માતાની સેવાથી કંટાળી અને પુત્રએ આ પગલું ભર્યું છે. તો વૃદ્ધા બ્રેઇન હેમરેજના કારણે બેડરિડન હતા. 3 મહિનાથી તેઓ પથારીવશ હતા અને તેમની સેવાથી કંટાળી અને પુત્રએ આ પગલું ભર્યું છે. તો 3 મહિના પહેલાના સીસીટીવી ફૂટેજ પોલીસના હાથમાં આવ્યા અને આખી ઘટના પરથી પર્દાફાશ થયો છે. તો પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી અને આ ઘટના અંગે મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે. તો હાલ પુત્ર સંદીપ નથવાણી પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. તેને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, પરંતુ પુત્રએ જ પોતાની માતાની હત્યા કરી છે તે પોલીસની તપાસમાં બહાર આવી ગયું છે. 3 મહિના પહેલાના સીસીટીવી ફૂટેજ પોલીસના હાથે લાગ્યા હતા, જેમાં આ સમગ્ર ઘટનાનું પર્દાફાશ થયો છે. તો આરોપી પુત્રએ ગવર્મેન્ટ કોલેજમાં પ્રોફેસરની જોબ કરે છે, પરંતુ માતાની સેવાથી કંટાળી અને તેને આ અંતિમ પગલું ભર્યું. 4th માળેથી માતાને ફેંકી અને તેની હત્યા કરી દીધી. તો બ્રેઇન હેમરેજના કારણે પથારીવશ રહેતા માતાની સેવાથી કંટાળી અને પુત્ર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું. સંદીપ નથવાણીએ પોતાની માતાની હત્યા કરી નાખી. તો હાલ આ ઘટના પર પ્રેસ કોન્ફરન્સ કરી અને પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. 3 મહિના પહેલાના સીસીટીવી ફૂટેજ પોલીસના હાથે લાગ્યા હતા, જેમાં આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે. તો પહેલાં એવું કહેવામાં આવ્યું હતું કે માતાએ આપઘાત કર્યો છે, પરંતુ સીસીટીવી ફૂટેજ જે પોલીસને હાથ લાગ્યા અને પોલીસને શંકા ગઈ અને ત્યારબાદ તપાસમાં સામે આવ્યું છે કે પુત્રએ જ તેની માતાની હત્યા કરી દીધી છે. તો માતાને 4th માળેથી ફેંકી અને પુત્રએ જ તેની હત્યા કરી દીધી. તો આખી એ ઘટના પરથી હવે પર્દાફાશ થયો છે. તો બ્રેઇન હેમરેજના શિકાર બનેલા માતા 18 વર્ષ હતા અને તેમની સેવાથી કંટાળી અને પુત્ર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. રાજકોટના રામેશ્વર પાર્કની આ ઘટના છે. ઘટના બની ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે વૃદ્ધાએ આપઘાત કરી લીધો છે. 3 મહિના પહેલાની આ ઘટના છે, પરંતુ હવે રહસ્ય ઉપરથી પડદો ઉચકાયો છે અને હવે ખબર પડી છે કે વૃદ્ધાએ આપઘાત નહોતો કર્યો, પરંતુ તેના પુત્ર દ્વારા જ તેની હત્યા કરી દેવામાં આવી. 4th માળેથી માતાને ફેંકી દીધી અને તેની હત્યા કરવામાં આવી. તે સમયના સીસીટીવી ફૂટેજ જે પોલીસને હાથ લાગ્યા છે તે હાલ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે પુત્ર જબરજસ્તી માતાને લિફ્ટની અંદર લઈ જઈ રહ્યો છે. 4th માળેથી તેને ફેંકી અને તેની હત્યા કરી દેવાઈ હતી. તો બ્રેઇન હેમરેજના શિકાર માતા 18 વર્ષ હતા અને તેમની સેવાથી કંટાળી અને પુત્ર દ્વારા પગલું ભરવામાં આવ્યું. પુત્ર સંદીપ નથવાણી કે જે ગવર્મેન્ટ કોલેજમાં પ્રોફેસરની જોબ કરે છે, 3 મહિના બાદ આ સમગ્ર ઘટના પરથી પડદો ઉચકાયો છે અને પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આ કોઈ આપઘાત નહોતો, પરંતુ પુત્રએ જ તેની માતાની હત્યા કરી દીધી છે. તો સીસીટીવી ફૂટેજ આપ જોઈ શકો છો કે કેવી રીતે ઘરની બહાર પુત્ર માતાને લાવ્યો અને જબરજસ્તી તેને ઉપર લઈ ગયો. આપ દ્રશ્યમાં જોઈ શકો છો. તો આપ આ દ્રશ્યો જોઈ શકો છો. 3 મહિના પહેલા જ્યારે ઘટના બની તે સમયના સીસીટીવી ફૂટેજ પોલીસને હાથ લાગ્યા છે, તેમાં દેખાઈ રહ્યું છે કે કેવી રીતે પુત્ર તેની માતાને જબરજસ્તી ઉપર લઈ જઈ રહ્યો છે. 4th માળેથી ધક્કો મારી અને માતાને નીચે પાડી દીધી અને આવી રીતે તેની હત્યા કરી નાખી. તો હાલ પોલીસ દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો છે કે 3 મહિના પહેલા જે વૃદ્ધાનું મૃત્યુ થયું હતું તે કોઈ આપઘાત નહોતો, પરંતુ હત્યા કરવામાં આવી હતી. પુત્ર દ્વારા જ તેની માતાની હત્યા કરવામાં આવી. તે સમયના સીસીટીવી ફૂટેજ પોલીસને હાથ લાગ્યા અને તપાસમાં સામે આવ્યું છે કે પુત્રએ જ માતાની હત્યા કરી છે. આ દ્રશ્યો જોઈ શકો છો કે કેવી રીતે એ પુત્ર તેની માતાને ઉપર લઈ જઈ રહ્યો છે. 4th માળેથી ધક્કો મારી અને તેની હત્યા કરવામાં આવી. તો બ્રેઇન હેમરેજના શિકાર
માતા ઘણા સમયથી પથારીવશ હતા અને તેમની સેવાથી કંટાળી અને પુત્ર દ્વારા આ અંતિમ પગલું ભરવામાં આવ્યું. જબરજસ્તી તે પોતાની માતાને ઉપર લઈ જઈ રહ્યો છે તેવા સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા છે. 3 મહિના પહેલાની ઘટનાના ફૂટેજ પોલીસને હાથ લાગ્યા અને આ સમગ્ર ઘટના ઉપરથી પર્દાફાશ થયો છે. આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો, રાજકોટના રામેશ્વર પાર્કમાં 3 મહિના પહેલા વૃદ્ધાના આપઘાતની ઘટના બની હતી, પરંતુ સીસીટીવી ફૂટેજ અને પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પુત્ર સંદીપ નથવાણી દ્વારા જ માતાની હત્યા કરવામાં આવી છે. 4th માળેથી માતાને નીચે ફેંકી દેવામાં આવી અને આ રીતે તેની હત્યા કરવામાં આવી. પુત્ર દ્વારા જ તેની માતાની હત્યા કરવામાં આવી છે. જે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 4th માળેથી માતાને ફેંકીને હત્યા કરાઈ છે. સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે કેવી રીતે પુત્ર જબરજસ્તી તેની માતાને ઉપર લઈ જઈ રહ્યો છે. તો બ્રેઇન હેમરેજના કારણે ઘણા સમયથી સંદીપની માતા પથારીવશ હતા, તેમની સેવાથી કંટાળી અને આ અંતિમ પગલું ભરવામાં આવ્યું. સંદીપ નથવાણી કે જે એક ગવર્મેન્ટ કોલેજમાં પ્રોફેસરની જોબ કરે છે, માતાની સેવાથી કંટાળી અને તેના દ્વારા અંતિમ પગલું ભરવામાં આવ્યું. તો જે સીસીટીવી ફૂટેજ પોલીસને હાથ લાગ્યા છે તે આપ હાલ જોઈ શકો છો કે કેવી રીતે જબરજસ્તી તે પોતાની માતાને સીડીઓ ચડાવી રહ્યો છે, ઉપર લઈ જઈ રહ્યો છે. 3 મહિના પહેલાની આ ઘટના છે કે 3 મહિના પહેલાની ઘટનાના સીસીટીવી ફૂટેજ પોલીસને હાથ લાગ્યા. પોલીસ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને આ સમગ્ર ઘટના પરથી પર્દાફાશ કરવામાં આવ્યો. તો આ 2 દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, એક જે દ્રશ્ય છે તેમાં સંદીપ પોતાની માતાને જબરજસ્તી સીડીઓ ચડાવીને ઉપર લઈ જઈ રહ્યો છે, જ્યારે કે બીજા દ્રશ્યો કે જે સામે આવ્યા છે તે છે કે જ્યારે તે ઉપરથી માતાને ફેંકી અને જે નીચે આવ્યો તે દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે. તો સીસીટીવીમાં આ બંને દ્રશ્યો કેદ થઈ ગયા છે કે કેવી રીતે જબરજસ્તી તે પોતાની માતાને સીડીઓ ચડાવીને ઉપર લઈ જઈ રહ્યો હતો અને ત્યારબાદ તેની માતાને ઉપર ફેંકી અને તે નીચે આવી ગયો હતો. તો આ બંને દ્રશ્યો આપ આપની સ્ક્રીન પર જોઈ શકો છો. આ દ્રશ્યોના કારણે આ સમગ્ર ઘટના પરથી પર્દાફાશ થયો છે કે જે 3 મહિના પહેલા વૃદ્ધાની આપઘાતની વાત જે સામે આવી હતી તે ખોટી ઠરી છે અને હાલ પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કરવામાં આવ્યો છે કે આ કોઈ આપઘાત નહીં પરંતુ મર્ડરની ઘટના છે. સીસીટીવી ફૂટેજના કારણે આ સમગ્ર મામલો સામે આવ્યો છે. 2 પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો. સીસીટીવી ફૂટેજ જે મળ્યા છે કે જેમાં દેખાઈ રહ્યું છે કે જબરજસ્તી સંદીપ પોતાની માતાને સીડીઓ ચડાવી રહ્યો છે, ઉપર લઈ જઈ રહ્યો છે, જ્યારે બીજા દ્રશ્યોમાં તે ઉપર માતાને ફેંકીને નીચે આવ્યો તે દ્રશ્ય પણ સીસીટીવીમાં કેદ થઈ ગયું છે. તો સીસીટીવી ફૂટેજ 3 મહિના પહેલાની આ ઘટના છે તેના ફૂટેજ સામે આવવાના કારણે સમગ્ર ઘટના ઉપરથી પડદો ઉચકાઈ ગયો છે અને વૃદ્ધાની આપઘાતની જે વાત કરવામાં આવી હતી, રાજકોટના રામેશ્વર પાર્કમાં વૃદ્ધાની આપઘાતની જે ઘટના બની હતી તેના રહસ્ય ઉપરથી પડદો હવે ઉચકાયો છે અને પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આ કોઈ આપઘાત નહીં પરંતુ મર્ડરની ઘટના છે. સીસીટીવી ફૂટેજ આપ આપના ટીવી સ્ક્રીન પર અમે તમને બતાવી રહ્યા છે. આપ જોઈ શકો છો કેવી રીતે પુત્ર સંદીપ તેની માતાને જબરજસ્તી સીડીઓ ચડાવી રહ્યો છે, ઉપર લઈ જઈ રહ્યો છે. સંદીપની માતા કે જે બ્રેઇન હેમરેજના શિકાર હતા, ઘણા સમયથી પથારીવશ હતા, તેમને તે જબરજસ્તી સીડીઓ ચડાવીને ઉપર લઈ ગયો. બીજા દ્રશ્યમાં તે દેખાઈ રહ્યું છે કે તે ઉપર માતાને 4th માળેથી નીચે ફેંકી અને પાછો આવી ગયો હતો અને દરવાજો બંધ કરી દીધો હતો. તો 2 પ્રકારના સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા છે આ ઘટનામાં તે આપ જોઈ શકો છો. આ વિશે વાતચીત માટે અમારા સંવાદદાતા રક્ષિત આપણી સાથે જોડાયા છે. જી રક્ષિત, 3 મહિના પહેલા આ ઘટના બની છે ત્યારે હવે આજે આખું રહસ્ય છે તે ખુલ્યું છે અને આપઘાતની ઘટના છે તે હત્યા હોવાનું સામે આવ્યું છે, શું કહેશો? લાગે છે રક્ષિતની સાથે સંપર્ક થઈ શક્યો નથી, પરંતુ અમે આપને ફરી એક વાર જણાવી દઈએ, 3 મહિના પહેલા આ ઘટના બની હતી કે જેમાં
વૃદ્ધાની આપઘાતની વાત સામે આવી હતી, પરંતુ 3 મહિના બાદ આજે આ ખુલાસો થયો છે. પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી અને આ સમગ્ર ઘટનાનો ખુલાસો કરવામાં આવ્યો છે કે પુત્રએ જ તેની માતાની હત્યા કરી દીધી હતી. ફરી એકવાર વાત કરીશું રાજકોટના અમારા સંવાદદાતા રક્ષિત આપણી સાથે જોડાયા છે. જે રક્ષિત, 3 મહિના થઈ ગયા આ ઘટનાને, ને હવે આખી જે વાત સામે આવી રહી છે કે આપઘાત નહીં પરંતુ હત્યાનો બનાવ હતો, શું કહેશો? ચોક્કસથી, જે રીતે પ્રથમ દ્રષ્ટિએ જોઈ રહ્યા તો પોલીસ દ્વારા પ્રથમથી જ છે તેમને શંકા હતી, કારણ કે જે મૃતક મહિલા છે, જે જૈત્રીબેન નથવાણી, તે પોતે કોઈના સપોર્ટ વગર છે તે ચાલી નતા શકતા. પરંતુ 4 સપ્ટેમ્બરના રોજ તેમને રાજકોટ ખાતે છે તે બ્રેન હેમરેજનું છે તે એક ઓપરેશન પણ કરવામાં આવતું, અને ત્યારબાદ 27 સપ્ટેમ્બરના રોજ છે તે તેમના પુત્ર છે સંદીપ નથવાણી છે તેમના દ્વારા તેમની માતાને ફોર્થ ફ્લોર લઈ જઈ અને અગાસી ઉપરથી તેમને જ નીચે ધક્કો મારી અને તેમની માતાની હત્યા નિપજાવી હતી. સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો જે જાગૃત નાગરિક છે તેમના દ્વારા પોલીસ કંટ્રોલ રૂમની અંદર છે તે પોલીસને જાણ કરવામાં હતી કે જે સમગ્ર મામલો છે તેની અંદર આપઘાત નહીં પરંતુ છે તે પુત્રએ જ તેમની માતાની હત્યા કરી હોય તેવું નાગરિક છે તેમને શંકા હતી, અને ત્યારબાદ પોલીસ દ્વારા છે તે આજે દર્શન એવન્યુ એપાર્ટમેન્ટ છે તેમના જે સીસીટીવી ફૂટેજ જે હતા તેમનું જે ડીવીઆર હતું તે કબજે કરી લેવામાં આવ્યું હતું. જે કબજે કરવામાં આવ્યું હતું તે સીસીટીવી ફૂટેજ પણ પોલીસને મળ્યા હતા, અને પોલીસ દ્વારા સમગ્ર મામલાના જે સીસીટીવી ફૂટેજ છે તે પણ તપાસવામાં આવ્યા હતા. તેની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે મૃતક મહિલા જે જયશ્રીબેન છે તે કોઈના સપોર્ટ વગર ચાલી નથી શકતા, જે પુત્ર સંદીપ છે તે જ તેમને લઈ જાય છે અને તે પોતે જ અગાસી પર લઈ જાય અને તેમને ધક્કો માર્યો હતો. પોલીસ દ્વારા છેલ્લા 15 દિવસથી જે સંદીપની છે તે હિલચાલ પર નજર રાખવામાં આવી હતી, અને છેલ્લા 2 દિવસથી સંદીપને જ્યારે એવું માલુમ થયું કે પોલીસને શંકા છે એટલે પોતે પણ અત્યારે છે તે છાતીનો દુખાવો છે તેમ કહી અને ખાનગી હોસ્પિટલની અંદર અત્યારે સારવાર લઈ રહ્યો છે. અત્યારે પોલીસ દ્વારા તેમની જ્યારે પણ તે ડિસ્ચાર્જ લેશે અને તુરંત જ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જી રક્ષિત, 3 મહિના થઈ ગયા છે આ ઘટનાને, અને હવે શંકા જે ગઈ છે કે બિલકુલ આ હત્યાનો બનાવ છે. આભાર રક્ષિત સમગ્ર જાણકારી આપવા માટે. તો સીસીટીવી ફૂટેજ સામે આવ્યા અને સમગ્ર ઘટના પરથી પડદો ઉચકાયો છે અને 3 મહિના પહેલાની આપઘાતની ઘટના હત્યા પુરવાર થઈ છે.